નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ છ વિષય વિજ્ઞાન નું પેપર જે તારીખ બાવીસ ચાર બે હજાર બાવીસ રોજ હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રશ્ન એક છે નીચેના ગુણધર્મોમાંથી વિદ્યુત સુવાહક ના ગુણધર્મો ને અલગ તારવો તેમાં તમારે ત્રણ ગુણધર્મ લખવાના હતા તે પોતાના માંથી વિદ્યુત પ્રવાહ ને પસાર થવા દે છે પછી તેનો ઉપયોગ વાહક તાર બનાવવા કે વિદ્યુત સ્વિચ બનાવવામાં થાય છે પાંચ તે મોટે ભાગે ધાતુમાંથી બનેલ છે એનો આન્સર છે આગળ છે નીચેની બે આકૃતિ એ અને બી માં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે જણાવો તો જે પ્રથમ છે આકૃતિ તે તેમાં પ્રકાશિત થશે નહીં જ્યારે બી માં પ્રકાશિત થશે આગળ જોઈએ પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ લખો તેમાં તમે કીધું છે નીચેની એક ઘરની ત્રણ અલગ અલગ બારી માંથી દેખાતું બહાર દર્શાવેલ છે તેના આધારે આપણે કહી શકીએ અને વિદ્યાર્થી મિત્રો અહીં ટૂંકા પ્રશ્નો અમે આપેલું છે આગળ છે પ્રશ્ન ત્રણ આપણે ગતિનો પ્રકાર દર્શાવવાનો છે તો જેમાં જે પહેલું છે તેમાં પ્રકાર આવશે ગતિ બરોબર અહીં આવશે નહીં અહીં આવશે ગતિ કારણ કે આ પવન દર્શક યંત્ર છે તો તે ગમે તે દિશામાં ફરી શકે એટલે વક્ર ગતિ અહીં આવશે વર્તુળાકાર ગતિ કારણ કે પંખો કેવો ફરે ગોળ ગોળ એટલે અહીં આપણે લખીશું વર્તુળાકાર ગતિ અને અહીં આવશે આંદોલિત ગતિ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્ન છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે

કોઈ બે વસ્તુઓ જુદી પાડો તો અહીંયા આન્સર આવશે ઊન અને ચામડું એ બે વસ્તુ એવી છે કે જે પહેલા સજીવોના લક્ષણોમાં હતા ત્યારબાદ તેને અલગ કરતા તે વસ્તુઓ હવે સજીવોનો ભાગ રહી નથી આગળ છે પ્રશ્ન ચાર તો તેમાં તમે દરિયાનું પાણી લઈને તેને ગરમ કરવાથી પાણીની વરાળ બની જશે અને મીઠું રહી જશે આ પદ્ધતિ કરવાથી તમને ખ્યાલ આવશે કે પાણીની વરાળ સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન થતું નથી ચલો પ્રશ્ન પાંચ ગજ્ય ચુંબક છે તેનો આન્સર થશે જ્યારે આપણે લોખંડના રજકણો તેના પરથી તે ચુંબક છે તેવો ખ્યાલ આપણને આવી જાય હવે પ્રશ્ન ચાર નો એક જોઈએ તો આ પ્રકાર જે આપણને સજીવના લક્ષણો આપ્યા છે તેના આધારે કહી શકીએ કે તેનું નિવાસસ્થાન જલીય હશે ત્યાં તેમનું શરીર પાણીમાં ધારા રેખીએ શરીર તેમને પાણીમાં સરકવા અને સંતુલન માટે મદદરૂપ થાય છે આગળ છે પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે કારણ કે ઊંચાઈએ ચડતા હવા પાતળી થઈ જાય છે આથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે માટે ઓક્સિજન સિલિન્ડર સાથે લઈ જાય છે આગળ છે વિદેશ સાપુતારા પ્રવાસે ગયો ત્યારે ત્યાં પોતાની બાજુમાંથી વાદળ પસાર થતું હોય તેવું તેને લાગ્યું તો સાપુતારા જે ઊંચાઈ પર આવેલું સ્થળ છે તો આપણે જેમ ઉંચે જઈએ તેમ વધારે ઊંચે હોય ત્યારે વાદળ આપણી બાજુમાંથી પસાર થયા હોય એવું આપણને લાગે ચલો ચોથો પ્રશ્ન સાવસેલો છે અળસિયા દેડકા સાફ વગેરે બહાર દેખાવા માંડે છે કારણ કે દરમાં તેને ગરમી લાગવાથી તે લોકો બહાર આવી જાય છે આ પેન્સિલની આણી કાઢવામાં જે સંચો છે એ પ્લાસ્ટિકનો બનેલો છે છતાં ચુંબકથી આકર્ષાય છે કારણ કે સંચામાં જે બ્લેડ હોય છે તે લોખંડની હોય છે માટે એવો તેનો આન્સર થશે

પગના પગલા કે હાથની આંગળીથી થી થતા લંબાઈના માપન પ્રમાણિત ગણાતા નથી તો આન્સર આવશે ડ કારણ કે પ્રત્યેક વ્યક્તિના શરીરના માપો ભિન્ન હોવાથી આવું માપન વિશ્વસનીય બનતું નથી આગળ જોઈએ ત્રીજું નીચેની એક સાદી માપપટ્ટી દર્શાવેલ છે જેમાં આપેલ અંતર પૈકી કયું અંતર આ માપપટ્ટીનો એક જ વખત ઉપયોગ કરવાથી માપી શકાશે નહીં તેમાં આન્સર આવશે અ 0.25 મીટર લંબાઈના એકમ સંદર્ભે નીચેના પૈકી કયું સાચું છે તો આન્સર આવશે એક કિલો બ એક કિલોમીટર બરાબર દસ લાખ મીમી ખ જોઈએ ખેબન ના ટુકડા નીચે મુજબ માપપટ્ટી ઉપર મૂકેલ છે તો આ રીબીન ની લંબાઈ શોધો તમે જોઈ શકો છો આ લંબાઈ છે સેન્ટીમીટર અને આપણે મીટરમાં પણ ફેરવવાની છે તો ઝીરો પોઈન્ટ અગિયાર મીટર એમ આપણે આન્સર લખી શકીએ મનીષ ની ઊંચાઈ એક પોઈન્ટ પંચોતેર મીટર છે તો તેની ઉંચાઈને સેન્ટીમીટર અને મિલીમીટરમાં દર્શાવો તો એકસો પંચોતેર સેમી થશે અને સત્તરસો પચાસ થશે પ્લેટ અને બલ્બ આગળ જોઈએ છેલો ગચરા પેટીમાં ફેંકવા માટે અલગ કરેલી કેટલીક નકામી વસ્તુઓ આપેલી છે તેને તમારે રેડ ગ્રીન અને બ્લુ કચરા પેટીમાં કરવાની છે

તો એમાં આન્સર આવશે કે જે વૃક્ષ છે એ બચી જશે એમાં હતું આથી વૃક્ષ વૃક્ષ કાપવા દીધું નહીં આન્સર બરાબર કે બચી જશે એવો એને વિશ્વાસ હતો અગ્નિ મિસાઈલના પરીક્ષણની સફળતાને સફળતા ને કલામ સાહેબે કેવી રીતે યાદગાર બનાવવા માંગે છે તો મિસાઇલ પરીક્ષણ સફળ થાય તો હૈદરાબાદ ખાતેના નવા સંશોધન કેન્દ્રમાં એક લાખ વૃક્ષો ઉછેરાય એવી એની ઈચ્છા છે

સોલ્યુશન ધોરણ છના તમને અન્ય સોલ્યુશનના લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે